हेलो फ्रेंड्स, धोरण 11 बार इंग्लिश ग्रामर में आज आपणे 6.4 डबल कम्पेरिंग अभ्यास करीशुं। डबल कम्पेरिंग 6.4 में लेवानुं एक कारण छे के एनी अंदर थोड़ुंक कम्पेरेटिव डिग्री जेवुं आपणे शीखवानुं छे। एटले 6.1 नी अंदर आपणे पॉजिटिव डिग्री शीख्या, 6.2 नी अंदर कम्पेरेटिव डिग्री शीख्या, 6.3 नी अंदर सुपरलेटिव डिग्री शीख्या અને 6.4 માં ડબલ કમ્પેરિંગ જે ડિગ્રી નથી પણ ડિગ્રી કરતાં થોડીક અલગ વાક્ય રચના છે પણ એમાં કમ્પેરેટિવ ફોર્મ જોઈશે આપણને એડજેક્ટિવ કે એડવર્બનું, એટલે એને મેં આ ત્રણ ડિગ્રીઝની સાથે અહીંયા 6.4માં મૂક્યું છે। આપણે એની વાક્ય રચના જોઈએ, પહેલાં એક એક્ઝામ્પલથી વાક્ય રચના સમજશું એટલે ડબલ કમ્પેરિંગ શું છે એ તમને ખ્યાલ આવશે। અહીંયા મેં એક સેન્ટેન્સ લખ્યું છે, ઇફ અ જોબ ઇઝ હાર્ડ ઇટ ઇઝ રિવોર્ડિંગ। જો કોઈ કામ અઘરું હોય, હાર્ડ એડજેક્ટિવ, તો એ રિવોર્ડિંગ બદલો આપનારું હોય। કામ અઘરું હોય તો એની સામે બદલો પણ આપણને એવો જ મળે, જો કામ હાર્ડ હોય તો એ રિવોર્ડિંગ બદલો આપનારું હોય, સારો બદલો આપનારું હોય। હવે ડબલ કમ્પેરિંગ એટલે જેટલું તેટલું, ગુજરાતીમાં આવું આપણે ઘણી વખત બોલીએ છીએ, જેટલું તેટલું। જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુને પેરેલલ બેલેન્સ થતી હોય, એક વધતી હોય ને બીજી ઘટતી હોય, બીજી વધતી હોય અને પહેલી ઘટતી હોય, આવું જ્યારે પણ કહેવાનું હોય ત્યારે આપણે ગુજરાતીમાં જેટલું તેટલું એવી વાક્યરચનાનો ઉપયોગ કરીએ છીએ। એ વાક્યરચના આજે આપણે શીખીશું। ઉપર મેં એક કન્ડિશનલ ક્લોઝ આપ્યું છે, ઇફ અ જોબ ઇઝ હાર્ડ ઇટ ઇઝ રિવોર્ડિંગ, જો કામ અઘરું હોય તો એ વધુ બદલો આપનારું હોય। હવે ડબલ કમ્પેરિંગની રચના જુઓ, ડબલ કમ્પેરિંગમાં બે કમ્પેરિંગ આવશે અને વચ્ચે અલ્પવિરામ આવશે અને બંને કમ્પેરિંગની શરૂઆત આર્ટિકલ ધથી થશે। જુઓ, પહેલાં આર્ટિકલ ધ, ત્યારબાદ એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવ, એડવર્બ હોય તો એડવર્બ, એનું કમ્પેરેટિવ રૂપ, ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ। બીજું કમ્પેરિંગ પણ એટલું જ, ધ એડજેક્ટિવ કે એડવર્બનું કમ્પેરેટિવ રૂપ અને ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ। કમ્પેરેટિવ રૂપ તમને બનાવતા આવડે છે, જો એડજેક્ટિવ કે એડવર્બ એક ધ્વનિ એકમવાળું હોય તો આપણે એને ઈઆર પ્રત્યે લગાડીએ છીએ, હાર્ડ હોય તો હાર્ડર, બિગ હોય તો બિગર, લોંગ હોય તો લોંગર, શોર્ટ હોય તો શોર્ટર, આ તમને આવડે છે। અને જો એડજેક્ટિવ કે એડવર્બ એક કરતાં વધારે ધ્વનિ એકમવાળું હોય તો આપણે એને ઈઆર પ્રત્યે લગાવતા નથી, પરંતુ તેની પૂર્વે મોર મૂકીએ છીએ। આ અર્થમાં એ કમ્પેરેટિવ ડિગ્રીનો આટલા પ્રમાણમાં આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, પણ આ કમ્પેરેટિવ ડિગ્રી નથી, જોજો બરાબર, આ એકના બેલેન્સમાં બીજું વધે છે ઘટે છે, બંને વધે છે બંને ઘટે છે, એક વધે છે ને એક ઘટે છે, એક ઘટે છે ને એક વધે છે, એવું જ્યારે કહેવું હોય ત્યારે ધથી શરૂ થતા આ સેન્ટન્સનો ઉપયોગ થાય છે। અને બીજું સેન્ટન્સ પણ ધથી શરૂ થશે, બંને સેન્ટન્સની વાક્યરચના સરખી છે। પહેલા સેન્ટન્સની શરૂઆતમાં આપણે જેટલું બોલીએ છીએ અને બીજા સેન્ટન્સની શરૂઆતમાં આપણે તેટલું બોલીએ છીએ। જુઓ એક્ઝામ્પલ, ધ હાર્ડર અ જોબ ઇઝ ધ મોર રિવોર્ડિંગ ઇટ ઇઝ, ઉપરનું સેન્ટન્સ અને નીચેના સેન્ટન્સને તમે જોશો ને તો ખ્યાલ આવશે। જે હાર્ડ એડજેક્ટિવ હતું એનું મેં શું કર્યું, હાર્ડર, અને એને મેં મૂક્યું કઈ જગ્યાએ, ધ હાર્ડર, ધ હાર્ડર અ જોબ ઇઝ, કામ જેટલું વધારે મુશ્કેલ, પછી રિવોર્ડિંગનું મેં શું કર્યું, મોર રિવોર્ડિંગ, કારણ કે રિવોર્ડિંગને ઈઆર પ્રત્યય નહીં લાગે, ધ મોર રિવોર્ડિંગ ઇટ ઇઝ, તો પહેલાં આર્ટિકલ ધ, ત્યારબાદ હાર્ડનું કમ્પેરેટિવ રૂપ હાર્ડર, ત્યારબાદ સબ્જેક્ટ અ જોબ, ત્યારબાદ વર્બ ઇઝ, વળી પાછું બીજું કમ્પેરિંગ એટલે ફરીથી આર્ટિકલ ધ, રિવોર્ડિંગનું કમ્પેરેટિવ રૂપ મોર રિવોર્ડિંગ, ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ, કામ જેટલું વધારે મુશ્કેલ તેટલું તે વધારે બદલો આપનારું હોય છે। ધ હાર્ડર અ જોબ ઇઝ ધ મોર રિવોર્ડિંગ ઇટ ઇઝ। બીજું એક એક્ઝામ્પલ લઈએ, અહીંયા એક સેન્ટન્સ લખ્યું છે, જુઓ, ઇફ ઇટ ઇઝ હોટ આઈ ફીલ રેસ્ટલેસ, જો ગરમી હોય તો હું બેચેની અનુભવું છું, ઇફ ઇટ ઇઝ હોટ આઈ ફીલ રેસ્ટલેસ, જો ગરમી હોય તો હું બેચેની અનુભવું છું,
હવે એને ડબલ કમ્પેરિંગમાં બોલવું હોય તો આપણે શું કહીએ, ગરમી જેટલી વધારે તેટલી હું વધારે બેચેની અનુભવું છું, જેટલી ગરમી વધારે તેટલી વધારે બેચેની હું અનુભવું છું. તો પહેલાં આર્ટિકલ ધ, ત્યારબાદ હોટનું કમ્પેરેટિવ રૂપ આપણે મૂકીશું વોટર, ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ મૂકીશું. બીજા સેન્ટન્સમાં પણ આર્ટિકલ ધ, રેસ્ટલેસને ઈઆર પ્રત્યય નહીં લાગે એટલે શું લખીશું, મોર રેસ્ટલેસ અને ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ. જુઓ, ધ હોટર ઇટ ઇઝ, ધ મોર રેસ્ટલેસ આઈ ફીલ, જેટલી ગરમી વધારે તેટલી હું વધારે બેચેની અનુભવું છું. હવે મિત્રો ખાસ એ યાદ રાખો કે એવું જરૂરી નથી કે બંને બાજુ એડજેક્ટિવ જ હોય, એક બાજુ એડજેક્ટિવ હોય એક બાજુ એડવર્બ હોય, બંને બાજુ એડજેક્ટિવ હોય બંને બાજુ એડવર્બ હોય, અથવા બંને બાજુ નાઉન પણ હોઈ શકે. આપણે કન્સ્ટ્રક્શન ટુ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. જો અહીંયા બંને ક્લોઝમાં મેં એડવર્બ મૂક્યા છે, એડજેક્ટિવ નથી, એડવર્બ. સેન્ટેન્સને સમજીએ, ઇફ વી લીવ સૂન વી વિલ ગેટ ધેર અર્લી, જો આપણે અહીંથી જલ્દીથી નીકળશું તો આપણે ત્યાં વહેલા પહોંચીશું. ઇફ વી લીવ સૂન, અહીંથી કોઈ અન્ય સ્થળે તમારે જવા નીકળવું છે તો તમે શું કહેશો, ઇફ વી લીવ સૂન વી વિલ ગેટ ધેર અર્લી, જો આપણે અહીંથી વહેલા નીકળશું તો ત્યાં વહેલા પહોંચીશું, જો આપણે અહીંથી જલ્દીથી ચાલતા થઈશું તો ત્યાં આપણે વહેલા પહોંચીશું. તો પહેલા સેન્ટન્સમાં એડવર્બ કયું છે, સૂન, જલ્દીથી નીકળવાનું છે, અને બીજા સેન્ટન્સમાં અર્લી, તો ત્યાં આપણે વહેલા પહોંચીશું. બંનેના કમ્પેરેટિવ ફોર્મ લઈશું અને એ બંનેને આપણે આર્ટિકલ ધ સાથે બંને ક્લોઝની શરૂઆતમાં મૂકીશું. જુઓ, ધ સૂનર વી લીવ, જેટલા જલ્દીથી આપણે અહીંથી નીકળશું, ધ અર્લિયર વી વિલ ગેટ ધેર, એટલા વહેલા આપણે ત્યાં પહોંચીશું. તો અહીંયા બંને બાજુ એડવર્બ છે, સૂન અને અર્લી. તો સૂનનું કમ્પેરેટિવ ફોર્મ કયું થયું, સૂનર, અને સેન્ટન્સની શરૂઆતમાં આર્ટિકલ ધની સાથે આવ્યું. અર્લીનું કમ્પેરેટિવ ફોર્મ અર્લિયર, અને એ બીજા ક્લોઝમાં આર્ટિકલ ધની સાથે જ આવ્યું, અને ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ. જેટલા જલ્દીથી આપણે અહીંથી નીકળશું તેટલા વહેલા આપણે ત્યાં પહોંચીશું. ત્રીજું એક કન્સ્ટ્રક્શન જોઈએ કે જેમાં એક બાજુ એડવર્બ છે અને બીજી બાજુ એડજેક્ટિવ છે. જુઓ, ઇફ યુ ઇટ મચ, જો તમે વધારે ખાશો, મચ અહીંયા એડવર્બ છે, તો યુ વિલ બી ફેટ, તમે ફેટ થશો, ચરબી વધશે, એ એડજેક્ટિવ છે. તો એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવનું કમ્પેરેટિવ ફોર્મ લેવાનું, અને એડવર્બ હોય તો એડવર્બનું કમ્પેરેટિવ ફોર્મ લેવાનું. ઇફ યુ ઇટ મચ, જો તમે વધારે ખાશો, યુ વિલ બી ફેટ, તો તમે જાડા થશો. તો આપણે કમ્પેરેટિવમાં શું બોલીશું, ડબલ કમ્પેરિંગમાં, જેટલું તમે વધારે ખાશો એટલા તમે વધુ જાડા થશો. તો મચનું કમ્પેરેટિવ ફોર્મ શું થશે, મોર, ધ મોર યુ ઇટ. જુઓ, મચ એડવર્બ હતું એને આપણે પહેલાં મૂકી દીધું ધ આર્ટિકલની સાથે, ધ મોર યુ ઇટ, અને ફેટનું ધ ફેટર યુ વિલ બી, જેટલું તમે વધારે ખાશો એટલું તમે વધારે જાડા થશો. વધુ એક એક્ઝામ્પલ લઈએ, ઇફ યુ સ્ટડી લિટલ, જો તમે થોડોક અભ્યાસ કરશો, નહીવત ભણશો, નહીં જેવું ભણશો, તો યુ વિલ ફીલ બેડ, તમને પોતાને જ ખરાબ લાગશે કે મારે ભણવું જોઈએ અને હું ભણતો નથી. તમને અંદરથી તમારો આત્મા ડંખે જ્યારે જે કામ કરવાનું એ તમે ન કરો ત્યારે. જુઓ, ઇફ યુ સ્ટડી લિટલ, જો તમે થોડુંક જ અભ્યાસ કરશો, અભ્યાસને જેટલો સમય આપવો જોઈએ એના કરતાં સાવ થોડો આપશો, તો યુ વિલ ફીલ બેડ, તમને અંદરથી જ ખરાબ લાગશે. તો પહેલા સેન્ટન્સમાં એડવર્બ છે લિટલ, અને બીજા સેન્ટન્સમાં એડજેક્ટિવ છે બેડ. લિટલ એટલે થોડું, નહિવત, અને બેડ એટલે ખરાબ. તો લિટલનું કમ્પેરેટિવ ફોર્મ તમને આવડે છે લેસ, અને બેડનું વર્સ. અનિયમિત છે બંને, એને ઈઆર લાગતો નથી અને એની પૂર્વે મોર પણ આવતું નથી. ઇફ યુ સ્ટડી લેસ, જો તમે નહિવત અભ્યાસ કરશો તો યુ વિલ ફીલ બેડ, તમને ખરાબ લાગશે, તમને પોતાને સારું નહીં લાગે. હવે આપણે લિટલનું શું કરીશું, લેસ, અને એને કોની સાથે મૂકીશું, આર્ટિકલ ધની સાથે.
ધ લેસ યુ સ્ટડી, જેટલો ઓછો તમે અભ્યાસ કરશો ધ વર્સ યુ વિલ ફીલ, તેટલું તમને વધારે ખરાબ લાગશે. જે કામ તમારે કરવાનું હોય એ જેટલું ઓછું તમે કરો એટલું તમને વધારે ખરાબ લાગે. ધ લેસ યુ સ્ટડી ધ વર્સ યુ વિલ ફીલ. ઉપર મેં બે રચનાઓ આપી છે કે પહેલાં એડવર્બ અને બીજા સેન્ટન્સમાં એડજેક્ટિવ હોઈ શકે, અથવા પહેલા સેન્ટન્સમાં એડજેક્ટિવ અને બીજા સેન્ટન્સમાં એડવર્બ હોઈ શકે. કન્સ્ટ્રક્શન 1 અને 2માં શીખ્યા કે બંને બાજુ એડજેક્ટિવ હોઈ શકે અથવા તો બંને બાજુ એડવર્બ પણ હોઈ શકે. હવે એવું જરૂર નથી કે એડજેક્ટિવ જ હોય, ક્યારેક નાઉન પણ હોઈ શકે. જુઓ તો નાઉનને તો ઈઆર પ્રત્યે લાગવાનો જ નથી કમ્પેરેટિવ ફોર્મ બનાવવા માટે, તો એની પૂર્વે મોર મૂકવાનું. અહીંયા તમે કન્સ્ટ્રક્શન જોશો એટલે ખબર પડશે, જો નાઉન હોય તો તમારે મોર લેવાનું છે, એને તો ઈઆર પ્રત્યે લાગે જ નહીં. એડજેક્ટિવ હોય તો લાગે કે ન લાગે જોવાનું છે, નાઉનને તો લાગવાનો જ નથી. એડજેક્ટિવ જો એક ધ્વનિ એકમવાળું હોય બિગ, તો બિગર થાય, તમને ખબર છે. અને જો એક કરતાં વધારે ધ્વનિ એકમવાળું હોય તો મોર લેવાનું, દાખલા તરીકે ઇમ્પોર્ટન્ટ હોય તો મોર ઇમ્પોર્ટન્ટ. પણ નાઉન હોય તો આ વિચારવાનો સવાલ જ નથી. તો તમારે કમ્પેરેટિવ બનાવવા માટે શું લેશો? મોર. એક્ઝામ્પલ લઈએ, ધ મોર મની દેવ અર્ન્સ. જોજો બરાબર, ધ મોર મની દેવ અર્ન્સ, દેવ જેટલા વધારે પૈસા કમાય છે. વધારે મની નાઉન છે તો એને કમ્પેરેટિવ માટે શું લીધું? મોર. ધ મોર મની દેવ અર્ન્સ, દેવ જેટલા વધારે પૈસા કમાય છે, આપણે સામે એમ કેવું છે, એટલા તે વધારે કપડાં ખરીદે છે. શું ખરીદે છે? કપડાં. નાઉન છે, એને તો ઈયર પ્રત્યે લાગે નહીં, તો અહીંયા પણ આપણે શું લઈશું? મોર. ધ મોર મની દેવ અર્ન્સ, ધ મોર ક્લોથ્સ હી બાયઝ. જેટલા દેવ વધારે પૈસા કમાય છે તેટલા તે વધુ કપડાં ખરીદે છે. ધ મોર ક્લોથ્સ હી બાયઝ. બીજું એક એક્ઝામ્પલ લઈએ, જુઓ. ધ મોર ઇલેક્ટ્રિસિટી યુ યુઝ, જેટલી વધારે વીજળીનો તમે ઉપયોગ કરશો એટલું બિલ તમારું મોટું આવશે. બિલ નાઉન છે અને એની સાથે એડજેક્ટિવ કયું આપ્યું છે? હાઈ, મોટું. તો હાઈનું અહીંયા શું કરીશું? હાયર. જો બિલ મોટા માટે બિગ શબ્દ નથી વપરાતો, હાઈ શબ્દ વપરાય છે. કોઈ જગ્યા કે વસ્તુ મોટી હોય તો આપણે કયું એડજેક્ટિવ વાપરીએ? બિગ. પણ બિલ મોટું હોય તો બિગ બિલ નહીં, હાઈ બિલ. જુઓ, ધ મોર ઇલેક્ટ્રિસિટી યુ યુઝ, જેટલી વધારે વીજળીનો તમે ઉપયોગ કરશો એટલું વધારે મોટું બિલ તમને મળશે. ધ મોર ઇલેક્ટ્રિસિટી યુ યુઝ, હવે હાઈનું શું કરીશું? હાયર. હાઈ કોના માટે વપરાયું છે? બિલ માટે, તો બિલ પણ સાથે લઈશું. ધ હાયર બિલ યુ વિલ રિસીવ, જેટલી વધારે વીજળી તમે ખર્ચ કરશો એટલું મોટું બિલ તમને મળશે. તો આવી રીતે બંને બાજુ નાઉન પણ હોઈ શકે. જુઓ, એક બાજુ મની અને બીજી બાજુ ક્લોથ્સ, બંને નાઉન હતા. બીજા એક્ઝામ્પલમાં એક બાજુ ઇલેક્ટ્રિસિટી અને સામેની બાજુ બિલ, બંને નાઉન હતા. આવું પણ હોઈ શકે. આ સિવાય એક બાજુ લેસ અને બીજી બાજુ લેસ, જેટલું ઓછું તેટલું ઓછું, જેટલું વધારે તેટલું ઓછું, જેટલું ઓછું તેટલું વધારે, આવું કહેવું હોય ત્યારે તમારે જરૂરિયાત પ્રમાણે બંને બાજુ મોર, બંને બાજુ લેસ, એક બાજુ લેસ અને એક બાજુ મોર, એક બાજુ મોર અને બીજી બાજુ લેસ, આવી રીતે તમે એડવર્બ લેશો એટલે તમને જે કહેવું છે એ સેન્ટન્સ મળશે, કે જેટલું વધે છે તેટલું વધે છે, જેટલું ઘટે છે તેટલું ઘટે છે, જેટલું વધે છે તેટલું ઘટે છે, અને જેટલું ઘટે છે તેટલું વધે છે. હવે આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. અહીંયા બે સેન્ટન્સ આપ્યા છે અને આપણે એને ડબલ કમ્પેરિંગમાં લખવા છે. અ પર્સન ગ્રોઝ ઓલ્ડ, વ્યક્તિ વૃદ્ધ થાય છે. હી ગ્રોઝ સિનિક, તેટલો તે વધારે નિરાશાવાદી અથવા તો શંકાશીલ સ્વભાવનો. સિનિક એટલે નિરાશાવાદી, શંકાશીલ સ્વભાવનો, જેને દરેક બાબતમાં કંઈક શંકા પડતી હોય, વિશ્વાસ ન આવતો હોય તેવું. અ પર્સન ગ્રોઝ ઓલ્ડ હી ગ્રોઝ સિનિક, વ્યક્તિ વૃદ્ધ થાય છે તે શંકાશીલ બનતો જાય છે.
હવે આપણે એમ કહેવું છે, વ્યક્તિ જેટલો વધારે વૃદ્ધ થાય છે તેટલો તે વધારે શંકાશીલ બનતો જાય છે. તો ઓલ્ડનું શું થશે? ધ ઓલ્ડર. અને સિનિકનું ધ મોર સિનિક. બરાબર, જુઓ, ધ ઓલ્ડર અ પર્સન ગ્રોઝ, વ્યક્તિ જેટલો વધારે વૃદ્ધ થાય છે, ધ મોર સિનિક હી ગ્રોઝ, તેટલો તે વધારે શંકાશીલ સ્વભાવનો બનતો જાય છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. યુ ગેટ એંગ્રી, તમે ગુસ્સે થાવ છો. યુ લુક અગલી, અને જ્યારે ગુસ્સે થાવ છો ત્યારે તમે સારા દેખાતા નથી. અગલી, કદરૂપા, બેઢંગા દેખાવ છો. હવે આપણે એમ કેવું છે, જેટલો તમે વધારે ગુસ્સો કરો છો એટલા તમે વધુ ખરાબ દેખાવ છો, કદરૂપા દેખાવ છો. તો એંગ્રીનું શું થશે? એંગ્રીયર. અને અગલીનું અગલીયર. બંને એડજેક્ટિવને આપણે આગળ લાવીશું અને બંનેની આગળ આર્ટિકલ ધ મૂકીશું. આપણે શું કહેશું? જેટલા તમે વધારે ગુસ્સે થાવ છો, એંગ્રીનું ધ એંગ્રીયર યુ ગેટ, ધ અગલીયર યુ લુક. જેટલા તમે વધારે ગુસ્સે થાવ છો એટલા તમે વધારે બેડોળ, કઢંગા, કદરૂપા દેખાવ છો. હજુ એક એક્ઝામ્પલ લઈએ. જુઓ, વી ટ્રાય ટુ ફરગેટ અ થિંગ ડેલિબરેટલી. કોઈ ઘટના, કોઈ અનુભવ તમારા માટે અણગમતો છે ને તમે એને ઈરાદાપૂર્વક ભૂલવા માગો છો, તો શું થશે? વી રિમેમ્બર ઇટ ઇન્ટેન્સિવલી. તો એ આપણને વધુ તીવ્રતાથી યાદ આવે. જે વસ્તુને તમે પ્રયત્નપૂર્વક ભૂલવાનો પ્રયત્ન કરો એ વસ્તુ તમને વધારે તીવ્રતાથી યાદ આવે. જે વસ્તુને આપણે ઈરાદાપૂર્વક ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ એ આપણને ઉલટાનું સામેથી વધારે યાદ આવે. તો વી ટ્રાય ટુ ફરગેટ અ થિંગ, આપણે કોઈ વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવી રીતે? ઈરાદાપૂર્વક. એડવર્બ છે, ડેલિબરેટલી. તે વસ્તુ આપણને યાદ આવે છે. કેવી રીતે? ઇન્ટેન્સિવલી, તીવ્રતાથી. તો બંને એડવર્બ મોટા છે એટલે સ્વાભાવિક છે એને ઈઆર પ્રત્યય નહીં લાગે. તો બંનેને પૂર્વે આપણે શું મૂકીશું? મોર. અને એની પૂર્વે ધ. જુઓ, ધ મોર ડેલિબરેટલી વી ટ્રાય ટુ ફરગેટ અ થિંગ. કોઈ વસ્તુને જેટલી વધારે ઈરાદાપૂર્વક આપણે ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ, ધ મોર ઇન્ટેન્સલી વી રિમેમ્બર ઇટ, તેટલી તે વધારે તીવ્રતાથી આપણને યાદ આવે છે. તો ડેલિબરેટલીનું ધ મોર ડેલિબરેટલી, જેટલી વધારે પ્રયત્નપૂર્વક. અને ઇન્ટેન્સિવલીનું મોર ઇન્ટેન્સિવલી, વધારે તીવ્રતાથી તે આપણને યાદ આવે છે. હવે અહીંયા મેં તમને પ્રેક્ટિસ માટે થોડા સેન્ટન્સ આપ્યા છે, તમે એને બહુ સરળતાથી ડબલ કમ્પેરિંગમાં રૂપાંતર કરી શકશો. જોજો, ફોર એક્ઝામ્પલ આપણે પાંચમું સેન્ટન્સ લઈએ. ઇફ યુ રીડ ફાસ્ટ યુ વિલ રિમેમ્બર લિટલ. જો તમે ઝડપથી વાંચશો તો તમને થોડુંક યાદ રહેશે. વાંચશો કેવી રીતે? ફાસ્ટ, ઝડપથી, આ એડવર્બ છે. બરાબર, તમને યાદ રહેશે. કેટલું યાદ રહેશે? થોડું, આ એડવર્બ છે, લિટલ. હવે ડબલ કમ્પેરિંગ બનાવીશું ત્યારે શું કરીશું? ફાસ્ટનું ફાસ્ટર અને લિટલનું લેસ. એટલે સેન્ટેન્સ શું બનશે? ધ ફાસ્ટર યુ રીડ ધ લેસ યુ વિલ રિમેમ્બર. એક વસ્તુ ખાસ યાદ રાખો, જ્યારે તમે ડબલ કમ્પેરિંગ બનાવો ત્યારે ઇફ હોય, વેન હોય, આ કોઈ સંયોજક લેવાના નથી. કારણ કે એની અંદર બંને સેન્ટન્સની શરૂઆતમાં આર્ટિકલ ધ આવે છે, એ સંયોજક છે. એકનો અર્થ થાય જેટલું, બીજાનો અર્થ થાય તેટલું. એટલે આ સેન્ટન્સને તમે બનાવવાનો પ્રયત્ન કરશો. પ્રેક્ટિસ માટે મેં અહીંયા તમને મેચ એ વિથ બી પણ આપ્યું છે, એટલે તમને થોડું વધારે સ્પષ્ટ રીતે આ સમજાશે. ધ મોર યુ પ્રેક્ટાઇઝ, જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો કોઈ કામની, કોઈ સ્કિલની, એટલું ધ બેટર યુ વિલ પરફોર્મ, એટલું વધારે સારો દેખાવ તમે કરશો. આ રીતે તમે નીચે જે સેન્ટન્સ આપ્યા છે એને મેચ કરશો એટલે ખ્યાલ આવશે કે મિનિંગફુલ સેન્ટન્સ બનાવવા માટે કોની સાથે શું આવશે.
थैंक यू।